હું સૌ લોક સાહિત્ય કલાકાર ગોકળભાઈ સોલંકી આંબોલી જામ. તો વિશ્વાસ ડિજિટલ ચેનલમાં એક સત્સંગની વાતો લઈને આવું છું આપણે સામે. આજથી પોણા 9 લાખ વર્ષ પહેલાની વાત છે. વાત તો બહુ જૂની અને જાણીતી છે, પણ એમાંનો એક થોડોક નાનો એવો ટુકડો એટલે કે એક અંશ મારે તમને કહેવો છે કે વિશ્વાસ કોને કહેવાય અને વિશ્વાસની વાતો કેવી અને વિશ્વાસથી શું નથી થતું. સંતો ભક્તો મહંતો એમ કહેશે કે શ્રદ્ધાને વિશ્વાસે સદાય મુનિવર સીધ્યા. શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો હયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલું શિથરા તણું પણ ધૂણે. હયાનો ભાવ હોવો જોઈએ અને પોતાને વિશ્વાસ હોવો જોઈએ. એક અડાબીડ જંગલભાઈ 5-7 ગૌની માથે એમ કહેવાય છે ગાંઠી ઘેર પથરાડેલી, 52 હાગના ગોટા આકાશની મહેલ પર ફડાકા મારી રહ્યા છે, લીલી વનરાય છે અને 8 મહિનો 8 ગગુબે લુંબે ધુંબે વાદળ સોવળ બેવળિયા, મહેલાટ મહેલની લાટ ગહેલી નીર ચલે ને ચલે નળિયા, ઇન્દ્ર ગાજ કરે અંગાજ અને ધરતી ઉપર અંબર ઉતર્યા. આવો બરોબર માહોલ જામેલો છે ભાઈ, ખાળ 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 વહેતી નદીઓના નીર થઈ રહ્યા છે. એવા ટાઈમે એમ કહેવાય છે કે જંગલનો રાજા બિલનો રાજા એમની દીકરીના લગ્નનો પ્રસંગ અને લગ્નની અગાઉ તૈયારી થઈ રહી છે. દીકરીનું નામ હતું ચબરીબાઈ, બિલ કન્યા. ચબરીબાઈ પોતાની દાસીને હારે લઈ અને જંગલની મહેલ પર ફરવા જાય છે અને હાલતા 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 કહે છે કે જંગલમાં એક વાડા આવ્યા છે અને વાડાની મહેલ પર ઘેટા ને બકરા ને પાડા ને આવું બધું પૂર્યું. એટલે ચબરી અને દાસીને વાત કરી કે હે બેન, આટલા બધા પશુડા પૂર્યા છે, ઘેટા છે, બકરા છે, પાડા છે, આ બધું શું છે એમ. કે બેન તમને ખબર નથી? કે ના ભાઈ, આ મને કાંઈ ખબર નથી, આ હું કામ ભેળા કર્યા છીએ. કે તમારા લગ્ન છે અને આપણા ભીલ જાતિનો રિવાજ એવો છે કે જેના લગ્નમાં જાજા પશુની બલિ ચડાવી અને જે જમવાનું આપે અને જેના હાડકાનો ઢગલો મોટો થાય ને હારો પ્રસંગ ગણાય. આવા ભીલના રિવાજો હતા. પણ 9 લાખ વર્ષ પહેલાની વાત છે, ત્યારે અન્ન ધન કાંઈ હતું નહીં, શિકાર ફળ ફૂલ અને દૂધ બિન જગત જીવતું હતું. આ સમયની વાત છે. એટલે સબરીભાઈએ ગાઢા જેવડો નિહાકો નાખ્યો. હો ભાઈ, કીધું છે ને કે ભક્ત બીજે પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચે ઘરે અવતરે આખરે સંતનો સંત. એમ સંતમય જેનું જીવન હતું સબરીભાઈનું. ઉંમર થોડી હતી, ઉંમર થોડી ને અકલ વધુ, આવું એનું જીવન હતું ભાઈ. પણ સબરીભાઈ એમ જોયું કે એક મારા લગ્ન થાય અને જો હજારો પશુના બલિ ચડાવાય, હજારોના મસ્તક કપાય, અરે હજારો જીવડાનો જો જીવ જાતા હોય તો મારે લગ્ન નથી કરવા. હું એક લગ્ન ન કરું અને હજારો જો જીવાતમાં બસી જતા હોય ને તો મારે લગ્ન નથી કરવા. આવું મનોમન નક્કી કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આથી જગતની માલપા જેટલા પુરુષો છે ને, મોટા મારે બાપ સમાન અને નાના મારે ભાઈ સમાન છે. આજથી હું લગ્ન નહીં કરું, હું લગ્ન ન કરું તો બધા પશુ બચી જાય. આવું એને નિશ્ચય કરી અને સંકલ્પ કરી અને વહેતા ઝરણામાંથી પાણીની અંજળી લઈ અને અંજળી મૂકી કે આજથી હું લગ્ન નહીં કરું, આજીવન કુંવારા રહીશ. ઘરે આવી અને બાંગડીએ સબરીબાઈના માતાને વાત કરે છે, એની માતા અને પિતાને વાત કરે છે કે આવો સંકલ્પ બેનભાઈએ કર્યો છે કે લગ્ન નહીં કરે. શું કામ? કે એક લગ્ન કરવાથી જો હજારો જીવાત્માના બલિ દેવાતા હોય તો મારે લગ્ન નથી કરવું. સંતોએ કીધું છે ને કે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા નવ સોડીએ જબ ઘટમે હોય પ્રાણ. તમે કલ્પના તો કરો ડાયરો, કે બીજાના જીવ બસાવવા માટે જો પોતે આજીવન એમ કહેવાય છે કે માનવ દેહ એ કેવો છે, કે દેવોને દુર્લભ એવો માનવ દેહ મળ્યો હોય અને છતાંય જો લગ્ન કરવાને ના પાડે તો આથી વિશેષ આત્મા શું આપણે ગોતવા ક્યાં જાવો. એટલે એને નક્કી કરી લીધું. એના પિતાએ કીધું, બેટા આજીવન કુંવારી રહી અને દીકરી છે, હરફનો ભારો છે, મારે લગ્ન તો કરવા જ પડે, જગત મને મેળા મારશે. સબરીભાઈ કીધું, પિતાજી કાંઈ વાંધો નહીં, હું અત્યારથી સંન્યાસ લઈ લઉં છું અને અઘોર જંગલની માલપા વેચાવ છું, જીવીશ ક્યાં સુધી તમને મોઢું નહીં દેખાડું, અને મારામાં જો કાંઈ ભૂલ આવે ને બાપુ તો મને બાળની પણ સ્ટેલ વીંધી નાખજો પિતાજી, કોઈ જટ્ટી જો કસાસ હોય તો.
અને કહેવતમાં કીધું છે ને કે કપાળે કાળો ડાઘ જિંદગીભર ભૂહાય નહીં. હે પિતાજી, મારા કપાળની માલપા કલકનો કોઈ ડાઘ નો લાગવા દઉં, હું અસલ ભીલની દીકરી છું. આવી પ્રતિજ્ઞા લઈ અને સબરીભાઈ એમ કહે છે કે અઘોર જંગલની માલપા ધીરા ધીરા ડગલા માંડતા માંડતા હાલ્યા જાય છે. ભાઈ, એ ઘરને માતાને પિતાને છેલ્લા પ્રણામ કરીને હાલી નીકળ્યા જંગલની વાટે. અને એમ કહે છે કે સુંદર મજાની નદી છે, ખળખળ ખળખળ એમાં જળ વ્યા જાય છે, અને ઘટાટો ભાડા ભીડ જંગલ છે. અને જંગલની માલપા સબરીભાઈ પ્રણ કુટી બનાવી અને જય સિયારામ જય સિયારામ જય સિયારામ એવી લગ્ન સાથે પોતે મનોમન એનો રટણ કરે છે. અને ઝૂંપડી બનાવી, પણ કેવી ઝૂંપડી કે પંપા સરોવર પાળ સબરીની ઝૂંપડી. ઝૂંપડીની આજુબાજુ તુલસીના ઝાડ છે, ફરતા તુલસીના છોડ છે, વસાળ સબરીની ઝૂંપડી છે. કાયમી ઝૂંપડીને લીપે ધૂપે અને શણગારે ભગવાનનું નામ લે. એ સરયુની માલપા કહે છે પાણી પીવે, સ્નાન કરે, ફળ ફૂલ લાવે. અને ભગવાન માથે એટલો વિશ્વાસ, એટલી શ્રદ્ધા, એક વખત મારો રામ મારી ઝૂંપડીએ જરૂર આવશે. દિવસ ઉગે એટલે સબરીબાઈ એમ કહે છે કે ભ્રષ્ટને સામે કેળીને સામે જોવે છે કે આ બાજુથી મારો રામ આવશે, ઉગમનો ત્યાં આવશે, આથમનો ત્યાં આવશે, ઉત્તરાદી ત્યાં આવશે, નક્કી નથી કેની પાસે આવશે, પણ વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ. નહીં તો નહીં તો ઝૂંપડું સાફ કરે, ધૂળની ઢગલી કરે, રામને બેહવા માટે આસન બનાવે, જો કેટલો એનો ભોળો ભાવ છે. અને ભગવાન ભાવનો ભૂખ્યો છે. ઓ ભગવાનને ભાવ જોઈ સી ભોજન જોતા નથી, ભાવ છે ને ભાવ પ્રેમનો ભૂખ્યો છે. પણ જો તમને વિશ્વાસ હોય તો મારો કાળિયો ઠાકર શ્રી રામ એને મળે મળે મળે. એ થાતા થાતા એમ કહે છે કે દન ગણતા માસ ગયા, વર્ષે આચર્યા, સુરત ભૂલી સાહેબા, હવે તો નામ વિસર્યા. 80-90 સોમા માથે ગોથા ખાઈ વ્યા જાય છે. પણ એ પંપા સરોવર ને કાંઠે એમ કહે છે કે હજારો ઋષિ મુનિઓના ઝૂંપડા છે ભાઈ, આશ્રમમાં છે. તો સબરીભાઈ જ્યાં નાવા જાય એટલે ઋષિ મુનિઓ નાવા નો દે ભાઈ. નીચ જાતિ છે, બિલ જાતિ છે, તારે હેઠવાય નાવાનું અને એમ ઉપરવાય નાચ્યું. કાંઈ વાંધો નહીં, ધીરજ કેવડી. ઋષિ મુનિઓ નાય લે ફસી ફોતે નાય. અને હરોજ દી ઉગે એમ કહે છે તાજા તાજા ફૂલડા લઈ આવે, રામને માટે સાબડી ભરીને રાખે, ધૂળની ઢગલી કરે, રોજ પોતાનું આંગણું વાળી સોળીને સાફ રાખે. આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે. પોતે હરખ ગેલી થઈ જાય એમ કહેવાય છે. દીવ ગયામાં વાટ જોવે, ભલે ઉગ્યા ભાણ ભાણ તુમાડા લો ભામણા, મરણ જીવો લગ રાત રાખત કાશપ રાવતા. એમ સૂર્યનારાયણ ઉગે નથી, આયથ માવતી કાગ ડોળે, એ સબરીબા રામની રાહ જોવે. એમ થાતા 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 એમ કહે છે કે લગભગ 90 વર્ષ વયા ગયા. માથાના વાળના જે હતા એ ત્રાંબાના પતરા ગોળ્યા પહેલા લાલ થયા અને ધીમે 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 સાંધી જેવા વાળ થઈ ગયા છે. દેવડી ડગડબ મંડી છે, લાકડી ટેકે ટેકે હાલવા મીડા છે. આજ રામ આવે, કાલ મારો રામ આવે એમ કહેવાય છે. બરોબર 99 વર્ષ થયા ભાઈ, પણ ધીરજ કેવડી, વિશ્વાસ કેવડો. અને સબરીભાઈ પોતાનું ઝૂંપડું આમ સાફ સુફ કરી અને એમ તો આજ મારો રામ આવશે. અને જંગલની માલપા કહે છે મીઠા મધુરા બોરડીને ફળ લાગ્યા છે, એ બોર પોતે વીણે છે. પણ એમ કહેવાય છે ને કે મીઠા મીઠા બોર મેં તો રામકાજ રાખ્યા. તો સબરીભાઈ એ બોર સાખી સાખીને રાખે છે. તો મને તમને વિચાર આવે કે સબરીભાઈ બોર સાખીને યાઠા બોર રામને આપશે? નહીં, બોર નહીં પણ બોરડી સાખતા હતા. જે ગળી બોરડી હોય, મીઠી બોરડી હોય, એ બોરડી સાખીને બોર વીણતા હતા. એ એમ કહેવાય છે બોરની ટોપલી ફરી અને પછી ઝૂંપડી આવે છે અને વાટ જોવે છે. આજ મારા રામ આવી જાય કેવા મેં ખરેખર પાકા પાકા બોર લીધા છે. આમ વાટ જોવે છે અને સામેથી એમ કે રામચંદ્રજી ભગવાન અને લક્ષ્મણ હાલ્યા આવે છે. ભાઈઓ આમ જોયું, જેની જોતા વાટ આવીને ઉભા રહ્યા, પછી ઉગડા હયાના હાટ અને કામનો પડ્યા ખુશી રાવ ભાઈ, ગદ 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 છાતી ફૂલવા માંડી. અને રામ આવ્યા એ ગાંધી ઘેલી થકી સભરી અને ટેકાનો ઘા કરી અને ગડગડતી દોઢ કાઢી તમે જોઈ લો ભાઈ રામને ભાળી. અને એને ખબર ન પડી કે મારી અવસ્થા થઈ ગઈ છે. એ ગડગડતી દોઢ કાઢી અને સબરીબાઈને હાથમાંથી એટલા હરખના આહું આવ્યા ભાઈ કે રામચંદ્રજી ભગવાનના શરણમાં પોતે નમી અને દંડવત પ્રણામ કરવા જાય છે. પણ આહું આહુડા એને એટલા આવ્યા કે શ્રાવણ ભાદરો જે મેલી મંડાણી હોય ને એ આંખમાંથી એમ કે દરાટ દરાટ ધારોડિયા મીંડા થવા અને આહુડે છે રામના શરણ પંખાયેલા ભાઈ.
रामचंद्र जी भगवान ये उभा करे से आश्वर साप से अने जगत रो बाप आज सबरी ने मां कैसे हे मां है जगत नो बाप एने मां कैसे अने सबरी उभी थाई से अने राम ने सलाह करे से प्रभु हूँ तो नीच जाति मिल जाति ने दीकरी सौ मारी पास कोई वस्तु से नहीं तमने हूँ पाथरी दऊ પણ તમારા માટે સિંહાસન તૈયાર રાખ્યું છે. સિંહાસનમાં ધૂળની ઢગલી હતી, એ ઢગલી માથે મારો રામ બેઠો હો ભાઈ. અને રામચંદ્રજીને ભગવાનમાં એટલો એને આમ વિચાર આવી ગયો, ઓહો આજ મને અવધની ગાદી કરતા છબરીબાઈનું જે શ્રદ્ધાથી મને ધૂળની ઢગલીમાંથી બહેરો એટલો બધો આનંદ આવ્યો અને છબરી ગાંડી ઘેલી થઈ ગઈ અને પોતે બોર લઈ અને રામને આપે છે. લ્યો પ્રભુ આ મીઠા મીઠા બોર મેં તમારી હારો રાખ્યા છે. એ રામ એમ કહે છે બરક 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 દાંત કાઢે છે એટલા બધા ખુશી થશે. વાહ સબરી વાહ સબરી વાહ તારી ધીરજ વાહ તારી ધીરજ. અને બોર ખાતા જાય છે અને એમ કીધું સબરીએ કે પ્રભુ મેં આ બોર તમારી હારું સાખી સાખીને રાખ્યા છે. અને રામને લક્ષ્મણને વેમ પડે છે ભાઈ, સાખી સાખી એટલે હેઠા લક્ષ્મણ બોર હાથમાં લે ખાય નહીં પાછળ નાખી દે. અને રામ ખાઈ જાય છે. લક્ષ્મણ વિચાર કરે છે કે આ ખાય છે યઠા બોર ખાય છે, પણ ખરેખર યઠા આમ નહોતા, બોરીને જે સાખ્યા હતા એને યઠા કીધા, બોરીનું ફળ સાખ્યું હતું એ બોર એને ખાધા. અને સબરીબાઈને એટલું બધું આમ આશ્વાસન આપ્યું, વાહ સબરી વાહ તારો વિશ્વાસ વાહ તારી ધીરજ વાહ સબરી વાહ સબરી. અને સબરીને રામ વાત કરે છે, હે સબરીબાઈ સીતાજીનું હરણ થઈ ગયું છે એને ગોતવા માટે અમે નીકળ્યા છીએ, તો તમને આ ઝુંપડી બાંધી કોઈ નીકળ્યું છે? એટલે સબરી કહે છે હું તો વ્રત અવસ્થા મારી દેહડી ડગમગમાં અંડી છે, આગું મને દેખાતો નથી, પણ મારા અંતરના આશીર્વાદ એવા છે કે હે પ્રભુ રામ હું તો તમને હું આશીર્વાદ દઉં, પણ હું એમ કહું છું કે માં જાનકી જગત જનની માં જરૂર તમને મળશે ને મળશે. આટલું કીધું રામચંદ્રજી રાજી રાજી થઈ અને હાલવાની તૈયારી કરશે, વિદાય લેશે. અને સબરીબાઈ એમ કહે છે રામના સર પકડી લીધા, હો ભાઈ હે રામ નવાણું વળો મેં તમારી રાહ જોઈ. રાહમાં રાહમાં એમ કહેશે કે દિવસો મારે પસાર થઈ ગયા, તમારે વાત હતી હવે તમે આવી ગયા, હવે તમે ગયા કેડે આ સબરીને કોની વાટ, હવે મારી તો રહેવાશે નહીં, કારણ કે મારે કોની વાટ જોઈ, મારે કોનો વિશ્વાસ રાખવો, મને તમારો વિશ્વાસ હતો મારો રામ આવશે અને મારો રાઘવ આવ્યા હોતે તો પ્રભુ હવે મને તમારી હારે લઈ જાઓ. એટલે રામચંદ્રજી ભગવાન એમ કહેશે હે સબરી હું તને મારા હૃદયની માલપા મારા દિલની માલપા હું તને સમાવી દઉં છું. રામચંદ્રજી ભગવાન સબરીની માથે હાથ મૂકે છે અને જ્યોતિ સ્વરૂપે એ સબરી એમ કહે છે કે રામના રૂપમાં ભળી જાય છે ભાઈ, જેમ બરફ પાણીમાં ઓગળે ને એમ એમાં એનું રૂપ મળી જાય છે. આ છે શ્રદ્ધા અને આ વિશ્વાસ છે. શ્રદ્ધાને વિશ્વાસ હોય ને તો જે ધારે થાય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ તમારે તૂટવો ન જોઈએ. જય ભારત જય હિન્દ જય સિયારામ.